हेलो फ्रेंड्स, श्री बीके के पी एस एम बी सी कॉलेज पालनपुर में आपनु स्वागत है। सी 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 एच 101 नी अंदर यूनिट नंबर 3। तो यूनिट नंबर 3 नी अंदर आपणे जे थर्मोडायनेमिक्स छे, आ थर्मोडायनेमिक्स नी अंदर आगळ वात करिए। तो आगळनो टॉपिक छे आदर्श वायुने मिश्र करता एंट्रोपी में थतो फेरफार। तो जारे आदर्श वायु छे एक करता जारे वधारे आदर्श वायु भेगा करवामां आवे छे त्यारे તેમની એન્ટ્રોપીમાં શું ફેરફાર થાય છે, તો એના વિશે વાત કરીએ। તો ધારો કે સમાન તાપમાને બે વાયુ લીધા છે, એક અને બે। હવે જ્યારે આ બંને વાયુને એકબીજામાં સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે શું થશે, બંનેનું એકબીજામાં પ્રસરણ થાય છે, બંને એકબીજાની એકબીજાના કદમાં જશે। હવે વાયુનું એકબીજામાં પ્રસરણ થવાથી અણુઓની અવ્યવસ્થા વધે છે, એટલે કે એન્ટ્રોપી વધશે। આપણે કોઈ પાત્રની અંદર एक बीकर लईए, हवे एनी अंदर आपणे पहला बे बीकर मां अंदर अलग अलग वायुओ छे, हवे एमांथी बंने वायुओने आपणे भेगा एक ज बीकर मां करीए तो शुं थशे के पहला जे हता अणुओ एनी जग्याए हवे बीजा पण आई गया छे, तो बंनेनी वच्चे एमनी व्यवस्था छे केवी थई जशे, अस्त व्यस्त थई जशे, तो एमनी अव्यवस्था वधे छे, एटले के एमनी एन्ट्रोपी वधशे। एन्ट्रोपी एटले अव्यवस्था छे, एटले अव्यवस्था वधशे एटले सामे एनी एन्ट्रोपी વધે છે। હવે ધારો કે શરૂઆતમાં વાયુ એક જે છે એ એન વન મોલ ધરાવે છે અને વી વન જેટલું કદ રોકે છે, અને જે વાયુ ટુ છે એ એન ટુ મોલ ધરાવે છે અને વી ટુ જેટલું કદ રોકે છે। હવે જ્યારે આપણે બંનેને મિક્સ કરીએ ત્યારે શું થશે, એમનું કદ કેટલું થશે, વી વન પ્લસ વી ટુ થશે। બંને વાયુઓ જે છે એ એક જ પાત્રમાં લઈએ આપણે તો શું થશે, એનું કદ વી વન પ્લસ વી ટુ જેટલું થાય છે। હવે તેના કદમાં જે ફેરફાર કદમાં ફેરફાર થવાથી જે એન્ટ્રોપીમાં ફેરફાર થાય છે, તો આ એન્ટ્રોપીનો ફેરફાર આપણે કદમાં થતો ફેરફાર, જ્યારે કદમાં ફેરફાર કરવામાં આવે એ વખતે એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર, આનું સૂત્ર આપણે આગળ જોઈ ગયા હતા। તો શું છે, ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ આર એલ એન વી ટુ અપોન વી વન થશે। હવે અહીંયા જે વી વન છે, આ વી વન બરાબર શરૂઆતનું કદ છે અને વી ટુ બરાબર અંતિમ કદ છે। હવે આપણે વાયુ એક માટે આપણે લખવું હોય આ સૂત્ર તો શું થશે, તો ડેલ્ટા એસ વન ઇઝ ઇક્વલ ટુ એન વન જેટલા મોલ છે એના, તો એન વન આર એલ એન। હવે અંતિમ કદ કેટલું બને છે, જ્યારે બંને વાયુને આપણે મિશ્ર કરીએ છીએ એના પછી આપણે જો વાયુ માટે બંને અલગ અલગ વાયુઓ માટે આપણે લખવું હોય ડેલ્ટા એસ નું સૂત્ર, તો શું થશે, તો ડેલ્ટા એસ વન ઇઝ ઇક્વલ ટુ એન વન આર એલ એન। હવે અંતિમ કદ કેટલું છે એનું, કુલ કદ થઈ જશે વી વન પ્લસ વી ટુ જેટલું, અને શરૂઆતનું કદ તો એનું વી વન હતું, મિશ્ર કર્યા પછી એનું અંતિમ કદ કેટલું થાય છે, વી વન પ્લસ વી ટુ જેટલું થાય છે। તો ડેલ્ટા એસ વન ઇઝ ઇક્વલ ટુ એન વન આર એલ એન વી વન પ્લસ વી ટુ અપોન વી વન। અને વાયુ બે માટે લખવું હોય તો શું થશે, ડેલ્ટા એસ ટુ ઇઝ ઇક્વલ ટુ એન ટુ આર એલ એન વી વન પ્લસ વી ટુ અપોન વી ટુ જેટલું થશે। હવે આની અંદર આપણે જ્યારે મિક્સ કરીએ છીએ ત્યારે મિક્સ કર્યા પછી બંનેની એન્ટ્રોપીમાં થતો ફેરફાર જે છે એને આપણે પ્લસ બંનેનો સરવાળો કરીએ તો આપણને કુલ એન્ટ્રોપી ફેરફાર મળશે, તો ડેલ્ટા એસ મિક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એસ વન પ્લસ ડેલ્ટા એસ ટુ, તો ઇઝ ઇક્વલ ટુ એન વન આર એલ એન વી વન પ્લસ વી ટુ અપોન વી વન પ્લસ એન ટુ આર એલ એન વી વન પ્લસ વી ટુ અપોન વી ટુ। હવે અહીંયા વી વન પ્લસ વી ટુ અપોન વી વન છે, હવે આ આપણે શેના જેવું છે, તો મોલ અંશ જેવું થશે, કુલ મોલ અંશ, સોરી એક પદાર્થ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ બરાબર શું થાય, એના મોલ અંશ સાથે થશે। હવે આની અંદર શું છે, ઊંધું છે, ઉપર છે કુલ મોલ ભાગ્યા નીચે એક ઘટકના મોલ, અહીંયા કદમાં દર્શાયેલું છે તો આપણે એને મોલ અંશની રીતે પણ લઈ શકીએ, તો આપણે એને મોલ અંશ અહીંયા એક્સ વન બરાબર શું થાય, એક્સ વન અને એક્સ ટુ જે છે એના મોલ અંશ છે, તો હવે મોલ અંશનું સૂત્ર શું થાય, તો કે ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ થાય, અહીંયા ઉલટું છે, કુલ મોલ ભાગ્યા ઘટકના મોલ છે, તો આપણે એને વ્યસ્તમાં લઈ શકીએ, વન અપોનમાં લઈએ, તો આપણે એ દર્શાવી દઈએ, તો એન વન આર એલ એન વન અપોન એક્સ વન પ્લસ એન ટુ આર એલ એન વન અપોન એક્સ ટુ। હવે એક્સ વન અને એક્સ ટુ ને ઉપર લઈ જવા હોય તો બંને શું થઈ જશે, માઇનસ થઈ જશે, તો ડેલ્ટા એસ મિક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એન વન આર એલ એન એક્સ વન માઇનસ એન ટુ આર એલ એન એક્સ ટુ। તો આ જે છે
કોઈ બે વાયુ હોય તો બે વાયુઓને જ્યારે આપણે મિશ્ર કરીએ છીએ એ વખતે એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર છે. હવે જો બે કરતા વધારે વાયુ હોય તો આ સૂત્ર જે છે એ આપણે અહીંયા બે વાયુ માટે દર્શાવ્યું છે. હવે વધારે વાયુ હોય તો એને સિગ્મા તરીકે આપણે લઈ શકીએ. આર તો અચળાંક છે, એન વન એન ટુ એન થ્રી અલગ અલગ હોય તો આપણે એને એનઆઈ તરીકે લઈ શકીએ અને એક્સ વન એક્સ ટુ એના મોલ અંશને એક્સઆઈ તરીકે લઈ શકીએ અને સરવાળાની જગ્યાએ આપણે ત્યાં સિગ્મા દર્શાવી શકીએ છીએ. તો ડેલ્ટા એસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આર સિગ્મા એનઆઈ એલ એન એક્સઆઈ તરીકે આપણે જો બે કરતા વધારે વાયુ હોય તો એની એન્ટ્રોપીનો ફેરફાર દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ ટોપિક જોઈએ. તો નેક્સ્ટ ટોપિક છે સ્વયંભૂતા, એટલે કે આપમેળે થતી પ્રક્રિયા અને સંતુલન પરિસ્થિતિ માટે એન્ટ્રોપીની ભૂમિકા. તો પ્રતિવર્તી ફેરફાર દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી અચળ રહે છે. પ્રતિવર્તી ફેરફાર દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપી અચળ રહે છે, જ્યારે અપ્રતિવર્તી ફેરફાર દરમિયાન પ્રણાલીની એન્ટ્રોપીમાં વધારો થાય છે. આપણે ધારો કે પ્રવાહીમાંથી સોરી ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે તો એ વખતે એની એન્ટ્રોપીમાં શું થાય છે, ઘટાડો થાય છે. હવે એ જ રીતે આપણે જો પ્રવાહીમાંથી ઘનમાં રૂપાંતર કરીએ તો શું થશે, એની એન્ટ્રોપીમાં ઘટાડો થશે. એટલે પહેલા વધારો થયો, ફરી પાછો એટલો એટલો ઘટાડો થયો, એટલે એની એન્ટ્રોપી કેવી રહી, અચળ રહે છે. હવે ફક્ત જો અપ્રતિવર્તી હોય તો ફક્ત એક જ રીતે પ્રક્રિયા થશે. ધારો કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય છે તો એ વખતે શું થાય છે, એની એન્ટ્રોપીમાં વધારો થાય છે. તો સિગ્મા ડીએસ એટલે કે એન્ટ્રોપી ફેરફાર, સિગ્મા ડીએસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ક્યારે, પ્રતિવર્તી ફેરફાર હોય ત્યારે. અને સિગ્મા ડીએસ ગ્રેટર દેન ઝીરો એ અપ્રતિવર્તી ફેરફાર માટે છે. હવે આપણે જો પ્રણાલી અને પર્યાવરણ આ બંનેના સંદર્ભમાં લખવું હોય તો શું થશે, તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ પ્રતિવર્તી પ્રણાલી છે, સોરી પ્રતિવર્તી પ્રક્રિયા છે આખી, તો એની અંદર શું છે, પ્રણાલી અને પર્યાવરણ બંને આવશે. તો ડીએસ સિસ્ટમ પ્લસ ડીએસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને ડીએસ સિસ્ટમ પ્લસ ડીએસ સરાઉન્ડિંગ ગ્રેટર દેન ઝીરો, આ પ્રતિવર્તી માટે અને આ અપ્રતિવર્તી માટે. હવે બંનેનો જો સમન્વય કરવામાં આવે તો શું થશે, ડીએસ સિસ્ટમ પ્લસ ડીએસ સરાઉન્ડિંગ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો થશે. હવે ધારો કે પ્રણાલીમાં આપણે પર્યાવરણમાં પ્રતિવર્તી ફેરફાર થાય છે અને પર્યાવરણ પ્રતિવર્તી રીતે ડીક્યુ જેટલી ઉષ્માનું ક્ષેપણ કરે છે, એટલે કે ઉષ્મા બીજા કોઈ પદાર્થને આપે છે, એટલે એમાંથી ઉષ્માનું શું થશે, ઘટાડો થશે. તો ડીએસ સરાઉન્ડિંગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીક્યુ અપોન ટી થશે. હવે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ ઉપરથી ડીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીક્યુ અપોન ટી આ સૂત્ર મૂકીએ આપણે કે ડીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડીક્યુ અપોન ટી, તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ, હવે ડીક્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ડી પ્લસ ડીડબ્લ્યુ થાય, થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું ગાણિતીય સ્વરૂપ, ડીએસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી પ્લસ ડીડબ્લ્યુ અપોન ટી થશે. હવે આપણે આગળનું સૂત્ર મૂકીએ જે બંનેનો સમન્વય કરવાનો છે, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી બંનેનો. તો એ વખતે ડીએ સિસ્ટમ પ્લસ ડીએ સરાઉન્ડિંગ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો. હવે ડીએ સરાઉન્ડિંગની કિંમત કેટલી મળે છે આપણને, માઇનસ ડી પ્લસ ડીડબ્લ્યુ અપોન ટી જેટલી મળે છે, તો ત્યાં મૂકી દઈએ. તો ડીએ સિસ્ટમ માઇનસ ડી પ્લસ ડીડબ્લ્યુ અપોન ટી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો. હવે આ ટી અહીંયા છે તો એ અહીંયા ગુણાઈ જશે, તો ટી ડીએસ સિસ્ટમ માઇનસ ડી માઇનસ ડીડબ્લ્યુ, અહીંયા નીચે આપણે જે લસા લઈએ છીએ એ રીતે અહીંયા નીચે ટી આવશે, તો એ ટીને આપણે આ બાજુ લઈ જઈશું તો ઝીરો થઈ જશે. તો ટી ડીએસ સિસ્ટમ માઇનસ ડી માઇનસ ડીડબ્લ્યુ, હવે ડીડબ્લ્યુ બરાબર શું થાય, પી ઇન્ટુ ડીવી, તો ત્યાં મૂકી દઈએ. તો ટી ડીએસ સિસ્ટમ માઇનસ ડીઈ માઇનસ પી ઇન્ટુ ડીવી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો. હવે આપણે બે પરિસ્થિતિ વિચારીએ. આપણે બે પરિસ્થિતિ વિચારીએ કે જ્યારે ઈ અને વી અચળ હોય ત્યારે, ઈ અને વી અચળ હશે આ સૂત્રની અંદર, ઈ અને વી બંને અચળ હશે તો શું થશે, ડીઈ અને ડીવી ઇઝ ઇક્વલ ટુ ઝીરો થશે. તો અહીંયા ઝીરો મૂકીએ, અહીંયા ઝીરો મૂકીએ, શું તો શું થશે, ટી ડીએસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો. અહીંથી ટી ને આપણે આ બાજુ લઈ જઈશું તો ઝીરો થઈ જશે. તો ડીએસ ઈ અને વી અચળ છે એટલે અહીંયા દર્શાવ્યા છે ડીઈ એ વી ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ ઝીરો. હવે આ બંનેને આપણે અલગ કરીએ તો પ્રતિવર્તી માટે અને અપ્રતિવર્તી માટે, તો ડીએસ ઇઝ ઇક્વલ ટુ ઝીરો અને ડીએસ ગ્રેટર દેન ઝીરો.
બીજી પરિસ્થિતિ છે કે જ્યારે s અને v અચળ હોય, s અને v હશે તો ds અને dv is equal to 0 થશે, તો સૂત્ર મૂકીએ tds minus de minus p into dv greater than or equal to 0, હવે dv is equal to 0 થઈ જશે અને ds is equal to 0, તો આ બંને પદ જે છે કેવા થઈ જશે, 0 થઈ જશે, તો minus de greater than or equal to 0, બંનેને અલગ કરીએ તો minus de greater than 0 અને minus de is equal to 0. તો જ્યારે સ્વયંભૂતા એટલે કે આપમેળે જ્યારે પ્રક્રિયા થતી હોય છે એ વખતે એન્ટ્રોપીની ભૂમિકા અને સંતુલન પરિસ્થિતિએ એન્ટ્રોપીની શું ભૂમિકા છે એ આપણે જોઈ ગયા. હવે આગળ તમારો યુનિટનો લાસ્ટ ટોપિક છે અને ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન લગભગ સુધી બધી જ એક્ઝામમાં પૂછાય છે. તો ગિબ્સ હેલ્મોલ્ટ સમીકરણ, તો નિયત દબાણે મુક્ત શક્તિ વિધેય જી ને આપણે નીચે પ્રમાણે દર્શાવી શકીએ, તો જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ થશે. હવે એન્થાલ્પી એચ ઇઝ ઇક્વલ ટુ, આ બધું જે છે એ યુનિટના સ્ટાર્ટિંગમાં પહેલો જ ટોપિક છે, તો એની અંદર મુક્ત શક્તિ એન્થાલ્પી બધાના જ સમીકરણ આવી ગયા છે. તો જી ઇઝ ઇક્વલ ટુ એચ માઇનસ ટીએસ ઇક્વેશન નંબર વન આપી દઈએ, અને એન્થાલ્પી એચ ઇઝ ઇક્વલ ટુ શું થાય, ઇ પ્લસ પીવી. હવે અહીંયા જે એચ ની કિંમત છે આપણે આ સમીકરણમાં મૂકી દઈએ, તો જી ઇઝ ઇક્વલ ટુ ઇ પ્લસ પીવી માઇનસ ટીએસ હશે. આ સમીકરણનું આપણે વિકલન કરીએ, તો વિકલનની અંદર શું થશે કે જ્યાં બે પદ હશે ત્યાં કઈ રીતે થશે, પહેલા પદનું પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન, બીજું પદ અચળ, પહેલા પદનું વિકલન, તો એવી રીતે કરીએ. તો ડીઝી ઇઝ ઇક્વલ ટુ અહીંયા તો ફક્ત ઈ છે એટલે ડીઈ પ્લસ, હવે અહીંયા પહેલું પદ અચળ, બીજા પદનું વિકલન પ્લસ બીજું પદ અચળ, પહેલા પદનું વિકલન, તો શું થશે, પી ઇન્ટુ ડીવી પ્લસ વી ઇન્ટુ ડીપી થશે. હવે માઇનસ અહીંયા પણ એવી રીતે, તો ટી ઇન્ટુ ડીએસ માઇનસ એસ ઇન્ટુ ડીટી ઇક્વેશન નંબર વન આપી થ્રી આપી દઈએ. હવે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમના વિકલનીય સ્વરૂપ મુજબ ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ માઇનસ ડીડબલ્યુ થાય. હવે ડીડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ડીવી થશે, તો ત્યાં મૂકી દઈએ, તો ડીઈ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ માઇનસ પી ઇન્ટુ ડીવી ઇક્વેશન નંબર એ આપીએ. અને થર્મોડાયનેમિક્સના બીજા નિયમ અનુસાર ડીએસ ઇઝ ઇક્વલ ટુ ડીક્યુ અપોન ટી, અને એમાંથી ડીક્યુને સૂત્ર કરતા બનાવીએ તો ટી ઇન્ટુ ડીએસ થશે. તો હવે આપણે આગળ જે કિંમત મળી હતી એની કિંમત અને આ બેની કિંમત બંને સમીકરણ આપણે ત્રણમાં મૂકીએ, તો સમીકરણ ત્રણની અંદર ડીઝી ઇઝ ઇક્વલ ટુ જે ડીઈ છે એની જગ્યાએ શું આવશે, ડીક્યુ માઇનસ પી ઇન્ટુ ડીવી પ્લસ પી ઇન્ટુ ડીવી પ્લસ વી ઇન્ટુ ડીપી માઇનસ અહીંયા જે ટી ડીએસ હતું એની જગ્યાએ ડીક્યુ આવશે, તો માઇનસ ડીક્યુ માઇનસ એસ ડીટી. તો અહીંથી પ્લસ ડીક્યુ માઇનસ ડીક્યુ કેન્સલ, માઇનસ પી ઇન્ટુ ડીવી અને પ્લસ પી ઇન્ટુ ડીવી કેન્સલ થઈ જશે, તો શું વધશે, ફક્ત વી ઇન્ટુ ડીપી માઇનસ એસ ડીટી. તો ડીઝી ઇઝ ઇક્વલ ટુ વી ડીપી માઇનસ એસ ડીટી ઇક્વેશન નંબર ફાઈવ આપી દઈએ. હવે જો નિયત દબાણ હોય તો શું થશે, અહીંયા ડીપી ઇઝ ઇક્વલ ટુ 0, તો વીડીપી ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, આખું 0 થઈ જશે, તો 0. તો ડીઝી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસ ડીટી થશે, તો ડીઝી ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસ ડીટી. હવે આની અંદર આપણે ધારો કે બે સ્થિતિ મૂકી, એક શરૂઆતની સ્થિતિ અને અંતિમ સ્થિતિ. તો ધારો કે શરૂઆતની સ્થિતિ માટે ડીઝી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસ વન ડીટી વન થશે, અને અંતિમ સ્થિતિ માટે ડીઝી ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસ ટુ ડી ટી ટુ. હવે મુક્ત શક્તિ ફેરફાર સમીકરણ જે 7 છે, આ સમીકરણ આગળ જે હતા એમાંથી સમીકરણ 6 બાદ કરતા એટલે કે જે અંતિમ સ્થિતિ વાળું સમીકરણ છે એમાંથી આપણે જે શરૂઆતની સ્થિતિ છે એના બરાબર એમાંથી બાદ કરતા અને ટી ટુ ઇઝ ઇક્વલ ટુ ટી વન ઇઝ ઇક્વલ ટુ ટી મૂકી દઈએ, તો ડી જી ટુ માઇનસ જી વન, ડીઝી ટુ માઇનસ ડીઝી વન એટલે ડી ને આપણે કોમન કાઢીએ એમાંથી, તો જી ટુ માઇનસ જી વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ એસ ટુ માઇનસ એસ વન ઇન્ટુ ડીટી. હવે જી ટુ માઇનસ જી વન ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા જી થશે, તો ડી ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ એસ ટુ માઇનસ એસ વન બરાબર એન્ટ્રોપી ફેરફાર ડેલ્ટા એસ, તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એસ ઇન્ટુ ડીટી. અહીંથી ડીટી ને આપણે આ બાજુ લઈ દઈએ, તો ડી ડેલ્ટા જી અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એસ થશે, ઇક્વેશન નંબર 8 આપી દઈએ.
હવે આપણને ખબર છે મુક્ત શક્તિમાં જ્યારે ફેરફાર કરવામાં આવે મુક્ત શક્તિ સમીકરણ g is equal to h minus ts અને એની અંદર અચળ તાપમાને વિકલન કરવામાં આવે તો શું થશે ડેલ્ટા g is equal to ડેલ્ટા h minus t ડેલ્ટા s તો સમીકરણ 8 માંથી ડેલ્ટા s ની કિંમત મૂકવાની અહીંયા જે માઇનસ ડેલ્ટા s ની કિંમત છે એ આપણે અહીંયા મૂકવાની છે તો માઇનસ ડેલ્ટા s ની કિંમત મૂકે તો માઇનસ ડેલ્ટા s છે તો અહીંયા જે માઇનસ છે એ કેવા થઈ જશે પ્લસ થઈ જશે તો ડેલ્ટા g ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા h પ્લસ t d ડેલ્ટા g અપોન dt ઇક્વેશન નંબર 9 આ ડેલ્ટા h ને આપણે આ બાજુ લઈ દઈએ તો ડેલ્ટા g માઇનસ ડેલ્ટા h ઇઝ ઇક્વલ ટુ t d ડેલ્ટા g અપોન dt અને જો પ્રમાણિત સ્થિતિ હોય તો g h ઉપર આપણે અહીંયા 0 મૂકી દઈશું તો ડેલ્ટા g 0 માઇનસ ડેલ્ટા h 0 ઇઝ ઇક્વલ ટુ t d ડેલ્ટા g 0 અપોન dt તો ઇક્વેશન નંબર 9 10 અને 11 ત્રણે ત્રણ જે છે એ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ તરીકે ઓળખાય છે તો આ સાથે તમારો યુનિટ અહીંયા પૂરો થાય છે એના એક્ઝામ્પલ્સ જે પણ આપણે ઇક્વેશન જોઈ ગયા છીએ આ ઇક્વેશનની અંદર ફક્ત તમને કિંમતો આપેલી હશે અને એમાં ફક્ત ઇક્વેશન મૂકી એની જે જે કિંમતો આપેલી છે એ કિંમતો મૂકી અને એની કેલ્ક્યુલેશન કરવાની રહેશે તો યુનિટ નંબર 3 થર્મોડાયનેમિક્સ અહીંયા પૂરો થાય છે થેન્ક યુ